तो मोटा समाचार अत्यारे सामे आवी रह्या छे। लखीमपुर खीरीना मामले सतत अलग अलग स्थळों पर धरना विरोध प्रदर्शनना अहेवाल पण मळी रह्या छे, त्यारे अमदावादमां लखीमपुर घटनाने लईने कोंग्रेस तरफथी धरना करवामां आवी रह्या छे। प्रभारी रघु शर्माની આગેવાનીમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા ધરણા કરવામાં અત્યારે આવી રહ્યા છે। પારડી કોચરબ આશ્રમ ખાતે કોંગ્રેસ અત્યારે મૌન ધરણા કરી રહ્યું છે। आज मुद्दे વધુ જાણકારી મારા સંવાદદાતા સચિન પાટીલ આપી રહ્યા છે। સચિન, વિગતો મળી રહી છે કે અત્યારે કોચરબ આશ્રમમાં ખાસ તો ધરણા પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે, શું દ્રશ્યો અત્યારે ત્યાંથી સામે આવી રહ્યા છે? વિધિ, કોંગ્રેસ પાર્ટીએ આજે અમદાવાદમાં કોચરબ આશ્રમ ખાતે આજે મૌન ધરણા છે, મૌન ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે અને બધા જ જે ધારાસભ્યો છે એ ધારાસભ્યો મોટાભાગના નેતાઓ પ્રદેશના અને અલગ અલગ સેલના જે નેતાઓ છે એ પણ અહીંયા હાજર છે અને વિરોધ કાળું માસ્ક પહેરીને છે, ધરણા જે છે કાળું માસ્ક પહેરીને છે કે કોઈ પણ જે નેતાઓ છે એ નેતાઓની માંગણી એક જ છે કે આ જે આખી ઘટના બની છે એ ઘટના લોકશાહીની હત્યા છે। સાથે જ સાથે લખીમપુર ખીરીમાં ખેડૂતોનો જે નરસંહાર થયો છે એ નરસંહારને લઈને આ જે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી છે અજય મિશ્રા એમની એમને પદ પરથી હટાવવા માટેની જે માંગણી છે એ માંગણી કરતો આ વિરોધ જે છે એ મૌન ધરણા સ્વરૂપે છે અને સાથે જ સાથે જે આશીષ મિશ્રા છે, અજય મિશ્રાના પુત્ર જે આ ઘટનામાં સામેલ હોવાનું એમના ઉપર આરોપ છે, ત્યારે એમને સામે કાયદાકીય પગલાંની અને સખત પગલાં લેવાની જે માંગણી છે એ માંગણી કરવામાં આવી રહી છે। એટલે આ જે મૌન ધરણા છે, મૌન ધરણા એ જ બાબતને લઈને છે અને આપ જોઈ પણ શકો છો કે સાંસદોથી માંડીને પ્રદેશ પ્રમુખથી માંડીને વિધાનસભા વિરોધ પક્ષના નેતાથી માંડીને સિનિયર નેતાઓ પણ જે છે એ આ ધરણામાં અત્યારે અહીંયા ઉપસ્થિત છે અને માંગણી આખા રાજ્યમાં અલગ અલગ જગ્યા ઉપર, આખા દેશમાં અલગ અલગ જગ્યા ઉપર વિરોધ આ બતાવીને મૌન ધરણા થકી એ બતાવવાનો પ્રયાસ છે કે જે આ નરસંહાર થયો છે ખેડૂતોનો, એ નરસંહાર થયા મામલે ભારતીય જનતા પાર્ટી જે છે એ યોગ્ય તે પગલાં લે, જેમની સરકાર છે કેન્દ્રમાં પણ અને ઉત્તર પ્રદેશમાં પણ, તો આ જે સમગ્ર મામલો છે એ મામલાને લઈને સમગ્ર દેશમાં હવે આ મુદ્દાને લઈ જવા માટેનો કોંગ્રેસનો આ પ્રયાસ છે। બિલકુલ સચિન, તો અત્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી અમદાવાદમાં પણ ધરણા કરવામાં આવી રહ્યા છે। પ્રભારીની આગેવાનીમાં કોંગ્રેસના તમામ નેતાઓ અત્યારે પાલડી કોચરબ આશ્રમ ખાતે પહોંચ્યા છે અને મૌન ધરણા કરી રહ્યા છે। તો આપણે જણાવી દઈએ કે કોંગ્રેસના તમામ નેતાઓનું ખાસ અત્યારે કહેવું છે કે અજય મિશ્રાને તેમના પદ પરથી હટાવવામાં આવે અને સાથે જ આ મામલે આખરી સજા થાય દોષિતને તેવું પણ તેમનું કહેવું છે। અલગ અલગ સ્થળો પર દેશભરમાં કોંગ્રેસ તરફથી અત્યારે પ્રદર્શન થઈ રહ્યા છે અને એવામાં અમદાવાદમાં પણ લખીમપુર ખીરી હિંસાકાંડને લઈને કોંગ્રેસના જે તમામ નેતાઓ છે તે પ્રભારીની આગેવાનીમાં મૌન ધરણા કરી રહ્યા છે।